हेलो एवरीवन, आपणे लास्ट लेक्चरनी अंदर बेसिक इंट्रोडक्शन ने एक यूनिट शुरू कर्युं हतुं। आजे थोड़ू रिकेप करी लईए अने पछी नेक्स्ट टॉपिक तरफ जईए। आ लेक्चर छे बीसीए सेमिस्टर 3 माटे ऑन द सब्जेक्ट ऑफ बिजनेस कॉम्युनिकेशन 3। सब्जेक्ट कोड छे FC302। सब्जेक्ट फेकल्टी केविन पारेख। सब्जेक्ट इन्फॉर्मेशन, अपना सब्जेक्ट में टोटल 4 यूनिट्स है और 50 मार्क्स एक्जामिनेशन पेपर रहे। 50 मार्क्स क्लासिफिकेशन एवी रीते हैं, 50 में 40 मार्कना लॉन्ग क्वेश्चन्स और 10 मार्कना शॉर्ट क्वेश्चन्स। यूनिट वाइज मार्क्स क्लासिफिकेशन तरफ जाइए, टोटल 4 यूनिट्स है। पहला ने बीजा यूनिट वेइटेज है 13 मार्क्स और तीजा ने चौथा यूनिट वेइटेज है 12 मार्क्स। टोटल थाय छे 50 मार्क। पहला यूनिट में जे 13 मार्क्स छे एमांथी 10 मार्कना लॉन्ग क्वेश्चन छे अने 3 मार्क्सना 3 शॉर्ट क्वेश्चन। सेम फॉर बीजा यूनिट। त्रीजा यूनिट में 10 मार्कना लॉन्ग क्वेश्चन अने 2 मार्कना शॉर्ट क्वेश्चन। लॉन्ग क्वेश्चन नी अंदर 2 ऑप्शन छे। एमां पहेलो ऑप्शन छे के आइधर यू अटेम्प्ट अ 10 मार्क क्वेश्चन, बीजो ऑप्शन छे आइधर यू अटेम्प्ट 2 क्वेश्चन्स ऑफ 5 मार्क्स। એટલે કે કાં તો તમે એક 10 માર્કનો ક્વેશ્ચન એટેમ્પ કરી શકો, કાં તો તમારે 2 ક્વેશ્ચન એટેમ્પ કરવાના રહે 5-5 માર્કના। સેમ પેટર્ન ફોર ઓલ લોંગ ક્વેશ્ચન્સ 10 માર્ક માટે। આપણા સિલેબસમાં જે 4 યુનિટ છે એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે બીજું યુનિટથી શરૂ કર્યું હતું, લિસનિંગ અ કોમ્યુનિકેશન ટૂલ। પહેલું યુનિટ છે ઓરલ પ્રેઝન્ટેશન સ્કિલ્સ। ત્રીજું યુનિટ ઇન્ટરવ્યૂ। चौथू से जॉब एप्लिकेशन। एक त्रीजा यूनिट नी अंदर एक इम्पोर्टंट टॉपिक छे ग्रुप डिस्कशन। वे कई रीते ग्रुप डिस्कशन तरफ जाइए आपणे ने ग्रुप डिस्कशन नो इम्पोर्टंस शू, तो ये पहला लिसनिंग को रिलेटेड से ग्रुप डिस्कशन साथे। लिसनिंग स्किल डेवलप कर्या पछी ग्रुप डिस्कशन तरफ जई शकाय। लिसनिंग स्किल्स नी अंदर आपणे लास्ट सेशन में जोयुं हतुं के एक्टिव लिसनिंग हेज 3 पार्ट्स, हियरिंग, अंडरस्टेन्डिंग, जजिंग। लिसनिंग नी डेफिनेशन, लिसनिंग इज अ प्रोसेस ऑफ रिसीविंग, इंटरप्रेटिंग एंड रिएक्टिंग टू द मैसेज रिसीव्ड फ्रॉम द कम्युनिकेशन सेंडर। एक सेंडर होय छे जे एक मैसेज ने सेंड करे छे, एक रिसीवर होय छे જે સેન્ડ કરેલો મેસેજને રિસીવર હોય છે, અને આ બે વચ્ચે સેમ મોડથી કમ્યુનિકેશન થાય છે। લિસનિંગની અંદર નેક્સ્ટ ટોપિક આપણે જોયો હતો કોમન ફોલ્ટ્સ ઓફ લિસનિંગ। લિસનિંગની અંદર આપણે ક્યાં ચૂક થતી હોય છે, ક્યાં ભૂલ થતી હોય છે। પ્રિજ્યુડાઇસ એટલે પૂર્વગ્રંથી, પૂર્વ અભિપ્રાય, કોઈના પ્રત્યે કંઈ પણ જૂના ઓપિનિયન્સ હોવા, નેગેટિવ કે પોઝિટિવ, એને અનુસંધાને આપણે એનો લેક્ચર એટેન્ડ કરવો, એ સ્પીકરને એ રીતે સાંભળવું, તો એ એક ફોલ્ટ હોય છે। રિહર્સિંગ, અગાઉથી આપણે સાંભળ્યા પહેલાં જ અગાઉથી વિચારવા માંડો હવે આમ જ આવશે, હવે આ જ રીતે બોલશે, આ જ રીતે થશે। ત્રીજો છે જજિંગ નેગેટિવલી, એ વ્યક્તિને કોઈ પણ બેઝિસ ઉપર નેગેટિવલી જજ કરવું, એ કોઈ પણ બેઝ હોય કે જેના ઉપર આપણે એને નેગેટિવલી જજ કરી શકીએ। ચોથું હોય છે સ્પેરિંગ એક ડિફિકલ્ટ વર્ડ છે યાદ રાખવા માટે, સમજવા માટે, એના માટે હમણાં આપણે એક વિડીયો જોશું એટલે સ્પેરિંગ વર્ડ આપણને સમજાય। સ્પેરિંગનો મિનિંગ એવું થાય છે ઓપોઝ કરવું, આર્ગ્યુ કરવું, ડિબેટ કરવું, ફાઇટ કરવું, વર્બલી ઓર ફિઝિકલી। બીઈંગ રાઇટનો મિનિંગ એવો થાય છે કે આપણે કોઈ પણ વસ્તુ કરીએ, સાંભળીએ, બોલીએ એમાં આપણે જ સાચા છીએ, બીજાને સાચા થવાનો આપણે સ્કોપ જ નથી આપતા। ડીરેલિંગ એટલે એક રેલવેના ટ્રેક ઉપરથી ડીરેલ થઈ જવું, જે ટોપિક ઉપર ચાલતું હોય ત્યાંથી આપણે ઓફ ટ્રેક થઈને બીજા ટોપિક તરફ શિફ્ટ થઈ જાઓ, એને કહેવાય છે ડીરેલિંગ। પછી હોય છે પ્લેકેટિંગ એક પોઝિટિવ સેન્સમાં હોય છે કે એક પ્લેઝન્ટ અને સપોર્ટિવ ફોર્મમાં આપણે સ્પીકરને રિસ્પોન્સ આપીએ છીએ, રિયલી ઇઝ ઇટ, ઓ ઓકે આઈ નો, આવા બધા વર્ડ્સ આપણે જ્યારે સ્પીકરને પૂછીએ સપોર્ટિવ વર્ડ્સ, તો એને પ્લેકેટિંગ કહેવાય છે। પ્રી મેચ્યોર ઇવેલ્યુએશન એટલે રિઝલ્ટ કાઢવું, તારણ કાઢવું, વિચાર્યા વગર અગાઉથી જ એક વર્ડ બોલાય ત્યાં આખું વિચારી લેવું
અને એને પ્રીમેચ્યોરલી ઇવેલ્યુએટ કરી દેવું કે આગળ આગળ શું થશે અને શું હશે. અગાઉથી તમારું માઇન્ડ વિચારવા માંડે તો એને એક ફોલ્ટ કહેવાય લિસનિંગનો. ડિલિવરી, એક કન્ટિન્યુઅસ ફોર્મની ડિલિવરી, એને કહેવાય મોનોટોનસ ડિલિવરી. એક્સટર્નલ ડિસ્ટ્રેક્શન એટલે કે બહારના સાઉન્ડ છે, મ્યુઝિક્સ છે, લાઇટ્સ છે, એક્સ્ટ્રા સાઉન્ડ્સ, આ બધા એક્સટર્નલ ડિસ્ટ્રેક્શન્સમાં આવે. અપ્રોચ ટુ લિસનિંગ પેસિવ, પેસિવ લિસનિંગ. પેસિવ લિસનિંગની અંદર ખાલી સ્પીકરને એન્કરેજ જ કરવાનો હોય, ઓકે સર, યસ સર. અને અન્ય રીતે ઓનલી સ્પીકરને આપણે આઈ કોન્ટેક્ટથી એટેન્શન રાખીને, ફેશિયલ એક્સપ્રેશન્સ અપ્રોપ્રિએટ રાખીને સ્પીકરને એન્કરેજ કરીએ તો એને પેસિવ લિસનિંગ કહેવાય. બીજું હોય છે ક્વેશ્ચનિંગ, સ્પીકરને ક્વેશ્ચન્સ પૂછવા. થર્ડ હોય છે પેરાફ્રેઝિંગ. પેરાફ્રેઝિંગ એટલે સ્પીકરે જે કંઈ પણ સ્પીચ આપી છે એને તમારે સમરાઇઝ કરવી બ્રીફમાં, બે કે ત્રણ વાક્યોમાં કહી દેવું સ્પીચનો સાર શું હતો, એને કહેવાય પેરાફ્રેઝિંગ. હાઉ ટુ ઇમ્પ્રૂવ લિસનિંગ સ્કિલ્સ, એમાં આઈ કોન્ટેક્ટ જરૂરી હોય છે, બોડીલી એક્ઝિબિશન એટલે કે તમારું બોડીનું પોસ્ચર, આસ્કિંગ ક્વેશ્ચન્સ, ઇન્વોલ્વમેન્ટ તમારું, ડુ નોટ ઓવરટેક, પેશન્સ રાખવી, પુટ ધ સ્પીકર એટ ઇઝ, સ્પીકરને કમ્ફર્ટેબલ ફીલ થાય એ રીતનું એટીટ્યુડ, બિહેવિયરને પેશન્સ રાખવી, અવોઇડ પ્રી મેચ્યોર આર્ગ્યુમેન્ટ્સ, મેચ્યોરિટી રાખવી અને પ્રી મેચ્યોરલી સ્પીકર સામે કોઈ આર્ગ્યુમેન્ટ્સ ન કરવી, અને એન્ડમાં જઈને એને પૂછી લેવું કાંઈ પણ એવો નાનો મોટો ડાઉટ હોય તો. સ્ટે ઓબ્જેક્ટિવ, પોઈન્ટ ટુ પોઈન્ટ રહેવું. રિમૂવ ડિસ્ટ્રેક્શન્સ, અન્ય કોઈ ડિસ્ટ્રેક્શન આપણી આસપાસ હોય તો એને ત્યારે રિમૂવ કરી દેવા. પોઝિટિવલી કોઓપરેટ કરવું. રિસ્પેક્ટ પોઝિસ એન્ડ સાયલન્સ, વચ્ચે પોઝ આવે, બ્રેક આવે, સાયલેન્સ આવે તો એને રિસ્પેક્ટ રાખવું. લિસન બિટવીન ધ લાઇન્સ, જે ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવા માગે છે એ મેસેજને ગ્રહણ કરવો. લિસનિંગ હેબિટ્સ, પેશન્સલી લિસનિંગ હેબિટ્સ, સાંભળવાની, કેળવવાની ટ્રાય કરવી. સ્પીકરના, સ્પીકર ઉપર કોઈ વ્યૂ ન રાખવો પણ સ્પીચ ઉપર વ્યૂ રાખવો. લિસનિંગ ટુ ટોટલ મિનિંગ, એન્ટાયર મિનિંગનો સાર કાઢવો, ખરેખર શું કહેવા માગે છે. અવોઇડ ફેક ટેન્શન, ફેક એટેન્શનથી બહાર રહેવું. અને નો પર્સનલ બાયસ, કોઈ પર્સનલ ગ્રજ રાખવો નહીં સ્પીકર પ્રત્યે. આ બધા પોઈન્ટ્સ હતા. એમાં બે ત્રણ પોઈન્ટ્સ આવે કે એક હતું સ્પેરિંગ, એક હતું પેરાફ્રેઝિંગ. અમુક અમુક વર્ડ્સ ડિફિકલ્ટ હોય છે તો એ ડિફિકલ્ટ વર્ડ્સ આપણે જોતા જઈએ. જે બે ત્રણ ડિફિકલ્ટ વર્ડ્સ છે એનું આપણે વિડીયો જોઈએ જેથી વધારે ક્લેરિટી આવે. સ્પેરિંગ, તો એકચ્યુઅલી વોટ ઇઝ સ્પેરિંગ? Spar. Noun. A rafter of a roof. Spar. Noun. A thick pole or piece of wood. Ply or equip a vessel with spars. Spar. Verb. To fight, especially as practice for... આનો મિનિંગ થાય છે ટુ ફાઇટ, એસ્પેશિયલી માર્શલ આર્ટ્સ ઓર હેન્ડ પ્રેક્ટિસ ફોર માર્શલ આર્ટ્સ ઓર હેન્ડ. આ ફિઝિકલ ફાઇટના ફોર્મમાં છે. આપણે આનો વર્બલ સેન્સ છે કે ફાઇટ કરવી, આર્ગ્યુમેન્ટ કરવી, ડિબેટ કરવી, પણ વર્બલ ફોર્મમાં. ટુ ફાઇટ એસ્પેશિયલી એઝ પ્રેક્ટિસ ફોર માર્શલ આર્ટ ઓર હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ. આના ઉપરથી વર્ડ આપણે સ્પેરિંગમાં વર્બલી લઈએ છીએ. સ્પાર વર્બ. To strike with the feet or spurs, as cocks do. Spar. Verb. To contest in words, to wrangle. To contest in words, એટલે argument, debate કરવી, ચર્ચા કરવી, involve થવું, અને deeper ને deeper ચર્ચા કરવી પણ ક્યારેક negative sense. Spar. Noun. Mineralogy, any of various... Next, આપણે જોઈએ પ્લેકેટ, પ્લેકેટિંગ. Hello everyone, welcome to my wordbook.com. In today's video, I work for you. Let's find out what it means and how you can use it on daily conversation. Placate. Let's dig through it. It is a verb. Basically, placate means to make someone less angry or hostile. Let's take few examples of placate. Example 1. I tried to placate the sad little boy by giving him a cookie.
આપણે આપણા મટીરિયલની અંદર પ્લેકેટનો મિનિંગ જોતા હતા, એમાં તો રાઇટ એબ્સોલ્યુટલી આઈ નો ઓફકોર્સ ઇન્ક્રેડિબલી રાઇટ યુઝ ધીસ ટાઈપ્સ ઓફ વર્ડ ટુ બી નાઇસ પ્લેઝન્ટ એન્ડ સપોર્ટિવ આપણા સેન્સ હતો. આમાં એવું કહે છે કે કોઈક નિરાશ વ્યક્તિને કઈ રીતે પ્લેકેટ કરવો પોઝિટિવલી. The police officer tried to placate the two scared drivers at the scene of the accident. એક્સિડન્ટ સીન ઉપર ઇવેન્ટ ઉપર બે ડ્રાઈવર હતા જેના કારણે એક્સિડન્ટ થયું હતું, સ્કેર્ડ એટલે ગભરાયેલા ખૂબ હતા. તો પોલીસ ઓફિસરે ત્યાં જઈને બેને આશ્વાસન આપ્યું, એ બે ગભરાયેલા ડ્રાઈવરને આશ્વાસન આપ્યું. એને કહેવાય પ્લકેટ, કે નિરાશ લોકોને આશ્વાસન આપ્યું. દરેક એક્ઝામ્પલ આપણે એ જ રીતે જોશું કે કઈ રીતના એને આશ્વાસન અથવા પોઝિટિવ મોટિવેશન અપાતું હોય છે. જેમ સ્પીકરને પોઝિટિવલી મોટિવેટ અપાતું હોય આઈ કોન્ટેક્ટથી, એટેન્શનથી, યસ સર ઓર અમુક વર્ડ્સથી, એવી રીતે પ્લેકેટ અલગ અલગ સેન્સમાં કઈ રીતે યુઝ થઈ શકે. સીન ઓફ ધ એક્સિડન્ટ એક્ઝામ્પલ 2. માય હસબન્ડ વિલ ડુ જસ્ટ અબાઉટ એનીથિંગ ટુ પ્લેકેટ મી સો આઈ વિલ નોટ બી મેડ એટ હિમ. એક્ઝામ્પલ 4. ઇન ઓર્ડર ટુ પ્લેકેટ અનહેપી કસ્ટમર્સ ધ ડિપાર્ટમેન્ટ સ્ટોર ગેવ અવે વેલ્યુએબલ કુપન્સ. અનહેપી કસ્ટમર હતા એક જગ્યાએ, એ અનહેપી ન રહે એના માટે ડિપાર્ટમેન્ટ સ્ટોરે પ્લેકેટ કર્યું કે એને વેલ્યુએબલ કુપન્સ આપી દીધા. એટલે પ્લેકેટિંગ એટલે પોઝિટિવ સેન્સમાં વેલ્યુએબલ કુપન આપ્યા નિરાશ કસ્ટમરને હેપી કરવા માટે. ડિપાર્ટમેન્ટ સ્ટોર ગેવ અવે વેલ્યુએબલ કુપન્સ. The teachers will not return to the classroom until the union makes some effort to placate them. Example 6. To placate our upset teenage daughter, we had to buy her a concert ticket and a new pair of shoes. Again, koi nirash vyakti ne ene evi rite placate karu ke vyakti positively move on kare agal vadhe tyanthi. Example 7. She sensed nothing she could say would placate him. Example 8. I tried to placate her by offering to pay for the repairs. Example 9. He never attempts to placate his enemy. Example 10. These changes did little to placate the unions. To aa bada ta placates na alag alag meaning. Pehlu hatu sparing, like to argue or debate. Next hatu placating. To support positively, to give a positive motivation. Ek last word le liye, paraphrase. Paraphrase એટલે કોઈ પણ વસ્તુને બ્રીફમાં કેવી એક બે પાનાનો આન્સર હોય અને એને તમે એક્ઝામ વખતે સામેવાળા ફ્રેન્ડને એક કે બે મિનિટમાં એનો સાર કહીને સમજાવી દો કે આવું કહેવા માગે છે, તો એને તમે એ આન્સરને પેરાફ્રેઝ કર્યો કહેવાય. The term itself is derived via Latin paraphrasis from Greek meaning additional manner of expression. The act of paraphrasing is also called paraphrasis. A paraphrase typically explains or clarifies the text that is being paraphrased. For example, the signal was red might be paraphrased as the train was not allowed to pass because the signal was red. એક ઉદાહરણ આપેશ કે એટલું જ કહેતો હોય કે the signal was red. પણ એનો મિનિંગ એવો હોય કે સિગ્નલ વોઝ રેડ સો ધ ટ્રેન વિલ નોટ બી અલાઉડ ઓર એની ટ્રાફિક વિલ નોટ બી અલાઉડ એઝ ધ સિગ્નલ વોઝ રેડ. એક પોઈન્ટની અંદર જ આખો મેસેજ જ્યારે આપી દેવાતો હોય. A paraphrase is usually introduced with verbum descendi, a declaratory expression to signal the transition to the paraphrase. For example, in the signal was red, that is, the train was not allowed to proceed, that is signals the paraphrase that follows. A paraphrase does not need to accompany a direct quotation. The paraphrase typically serves to put the source's statement into perspective, or to clarify the context in which it appears. Next, આગળ જઈએ third unit તરફ. Third unit છે group communication. Simple meaning થાય group ની અંદર communication. ગ્રુપ કોમ્યુનિકેશનના ઘણા બધા ફોર્મેટ હોય. ફ્રેન્ડનું ગ્રુપ હોય, ફેમિલીનું ગ્રુપ હોય, કોલેજનું ગ્રુપ હોય, સોશિયલ ગ્રુપ હોય, પ્રોફેશનલ ગ્રુપ્સ હોય. તો
જે વર્ક રિલેટેડ ગ્રુપ હોય, ઇમ્પોર્ટન્ટ ગ્રુપ હોય એને ફોર્મલ ગ્રુપ્સ કહેવાય, અને પર્સનલ ગ્રુપ્સ હોય એને ઇન્ફોર્મલ ગ્રુપ્સ કહેવાય. તો ગ્રુપ કોમ્યુનિકેશન ઉપર આપણે આગળ જઈએ. ગ્રુપ કોમ્યુનિકેશન ઇઝ એન એક્સટેન્શન ઓફ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન વેર મોર દેન ટુ ઇન્ડિવિડ્યુઅલ્સ આર ઇન્વોલ્વડ ઇન એક્સચેન્જ ઓફ આઈડિયાઝ, સ્કિલ્સ એન્ડ ઇન્ટરેસ્ટ. કોમન ઇન્ટરેસ્ટવાળા લોકો ભેગા થાય એને કહેવાય ગ્રુપ. જેમ ફેસબુક ગ્રુપ હોય છે, ફેસબુકમાં ગ્રુપ કેવી રીતે થાય? તો કે એક પોઈન્ટ ઉપર આપણને ખ્યાલ આવી જાય કે સામેવાળી વ્યક્તિને કયા કયા પોઈન્ટ ઉપર ઇન્ટરેસ્ટ છે. ડ્યુ ટુ ધ સર્ચિસ, પેજ સિલેક્ટેડ બાય હિમ, પોસ્ટ કેપ્ટ બાય હિમ, અલગ અલગ રીતે જ્યારે આપણને ખ્યાલ આવી જાય કે આપણા ઇન્ટરેસ્ટને મેચ થતી આ વ્યક્તિ છે, એનું ગ્રુપ થાય. સિમિલરલી ઇન અધર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, એક સરખા ઇન્ટરેસ્ટ, જ્યારે એક સરખા ઇન્ટરેસ્ટ ધરાવતા લોકો ભેગા થાય ત્યારે એનું ગ્રુપ થાય, અને પછી જે ઇન્ટરેસ્ટથી લોકો ભેગા થયા હોય એમાં એ લોકોનું કોમ્યુનિકેશન થાય, સ્કિલ શેર થાય, આઈડિયા શેર થાય. અ ગ્રુપ ઇઝ અ નંબર ઓફ પીપલ વિથ અ કોમન ગોલ હુ ઇન્ટરેક્ટ વિથ અનધર ટુ એકમ્પનિશ દેર ગોલ્સ, રેકગ્નાઇઝ વન અનધર્સ એક્ઝિસ્ટન્સ એન્ડ સી ધેમ સેલ્વસ એઝ ધ પાર્ટ ઓફ ધ ગ્રુપ. ગ્રુપ પ્રોવાઈડ્સ એન ઓપોર્ચ્યુનિટી ફોર પીપલ ટુ કમ ટુગેધર ટુ ડિસ્કસ એન્ડ એક્સચેન્જ વ્યૂઝ ઓફ ધ કોમન ઇન્ટરેસ્ટ. ધેર કુડ બી મેની ડિફરન્ટ ગ્રુપ્સ ફોર એઝ મેની ડિફરન્ટ રીઝન્સ. ફોર ઇન્સ્ટન્સ, કેઝ્યુઅલી ફોર્મ્ડ ગ્રુપ્સ વિથ ફ્રેન્ડ્સ ઓવર અ ડ્રિંક કોફી, games, dances or religious gatherings have a different purpose than that of a group's attending a meeting or a seminar to help fight AIDS or interacting with committee members to draft a proposal. Group communication is considered effective as it provides an opportunity for direct interaction among the group members of the group. It helps in bringing about changes in attitudes and beliefs. Group communication has limitations too, as group interaction is limiting, is time consuming and often inefficient, especially in emergency. Besides, imbalance in status, skills and goals may distort the process and outcome sharply. ફ્રેન્ડ્સ ની અંદર જ્યારે ગ્રુપ હોય ત્યારે અલગ અલગ સોશિયલ સ્ટેટસના લોકો પણ ફ્રેન્ડ્સ હોય, પણ ફ્રેન્ડ્સમાં બધા એક સરખા માનવામાં આવતા હોય. ત્યાં કોઈ હાયરાર્કિયલ સ્ટેટસ ન હોય કે આ ઊંચો ને આ નીચો. પણ બિઝનેસની અંદર ગ્રુપ હોય ત્યારે હાયરાર્કિયલ સ્ટેટસમાં જ ગ્રુપ હોય, એની પોસ્ટ પ્રમાણે જ એનું ગ્રુપ નક્કી થાય, એ જ ઓર્ડરમાં ગ્રુપનું કોમ્યુનિકેશન થાય. ફ્રેન્ડ્સની અંદર બધા એક બેઝ ઉપર હોય, પણ પ્રોફેશનલની અંદર જ્યારે હોય કે અથવા તો ફેમિલીની અંદર હોય તો બધા અલગ અલગ બેઝના હોય, અને કોમ્યુનિકેશનનો મોડ આખો જે બેઝ ઉપર ઊભા હોય એ રીતે થતો હોય. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા એક્ઝામ રિલેટેડ, ફોર્મલ એન્ડ ઇનફોર્મલ ગ્રુપ. ધીઝ આર ધ ટુ ટાઈપ્સ ઓફ ગ્રુપ. પણ આજે આપણો મેઇન ફોકસ એ જ રહેશે કે ગ્રુપ કોમ્યુનિકેશનની આપણને ખરેખર જરૂર ક્યાં પડે, અથવા તો ગ્રુપ ડિસ્કશનની જરૂર ક્યાં પડે. તો તમારે જ્યારે TY પૂરું થાય અને એ પછી તમે જોબ માટે અપ્લાય કરો, તો મેક્સિમમ ગવર્મેન્ટ જોબ માટે ઇન્ટરવ્યૂ પ્રોસેસ હોય છે, પહેલો રાઉન્ડ રિટર્ન હોય છે, રિટર્ન રાઉન્ડ પતી જાય પછી ટેકનિકલ રાઉન્ડ હોય છે, જો એક્ઝામ્સ ટેકનિકલ નથી હોતી તો ગ્રુપ ડિસ્કશન હોય છે. સિમ્પલ મિનિંગ ગ્રુપ ડિસ્કશનનો એવો થાય કે ઓન ધ સ્પોટ તમને એક ટોપિક આપવાના આવે, અને એક ગ્રુપની અંદર 15 લોકો બેઠા હોય છે અથવા 10 લોકો બેઠા હોય છે, અને એ લોકો તમારી વાત કરવાની સ્ટાઇલ ઉપરથી તમને જજ કરતા હોય છે કે કઈ વ્યક્તિમાં લીડરશીપ ક્વોલિટી છે, કઈ વ્યક્તિમાં કન્વિન્સિંગ પાવર છે, કોની પાસે કેટલું નોલેજ છે એ ટોપિક પાસે, કોને કોમ્યુનિકેશન સ્કિલ કેવી છે, આ બધા પેરામીટર ઉપર તમને જજ કરતા હોય છે. એટલે ગ્રુપ કોમ્યુનિકેશન ઓર GD, ગ્રુપ ડિસ્કશન, એક મોટો પેરામીટર છે કોઈપણ ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટને સિલેક્ટ કરવા માટે. તો આપણે જોઈએ કે આપણે ગ્રુપ ડિસ્કશન જ્યારે આવે જોબ માટે, તો આપણી અંદર કઈ કઈ સ્કિલ્સ, કયા ગુણ ડેવલપ થયેલા હોવા જોઈએ, કઈ સ્કિલ આપણી ડેવલપ થયેલી હોવી જોઈએ કે જેથી આપણને ગ્રુપ ડિસ્કશનમાં ઇઝીલી ક્લિયર થાય, તો એ આપણે વિડીયોથી સ્ટાર્ટ કરશું. મેઇનલી ફોકસ ઓન ધ જોબ ઇન્ટરવ્યુ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ BTech ટ્યુટોરિયલ્સ. ટુડે વી આર ડિસ્કસિંગ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફ્રોમ કમ્યુનિકેશન સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ટરવ્યુ ક્રેકિંગ, દેટ ઇઝ ગ્રુપ ડિસ્કશન. વોટ ઇઝ ગ્રુપ ડિસ્કશન એન્ડ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર સ્ટુડન્ટ્સ, એવરીવન્સ એન્ડ પ્રોફેશનલ્સ? ગ્રુપ ડિસ્કશન, let's see the what is group discussion. Group discussion, it is a simplification meaning, that is discussion among group of people. It we clarify from the meaning of group discussion. Group of
Group in group discussion, there are members 8 to 12, maximum 15 members. These are conditions are according to the examinations and according to the conditions. In group discussion, members are representing their views in a friendly manner and representing their ideas, points and concepts. Time limit for group discussion is 20 to 30 minutes. It's maximum for that is 40 to 45 minutes. Group discussion is a mostly unstructured event. Unstructured event means it has no advanced topic for group discussion. Group discussion topic is given on the spot and we have to represent our points, views, concepts, knowledge in that group discussion within the given time of limit. Firstly, we see the important slide છે કઈ કઈ સ્કિલ્સ આપણામાં જોઈએ કઈ સ્કિલનો ટેસ્ટિંગ થતું હોય છે ગ્રુપ ડિસ્કશનના ટાઈમ પર થોડું તમે આને એલોકેશન કોમ્પિટિશન જે આપણે અહીંયા થતી હોય એને રિલેટ કરીએ કે ઓન ધ સ્પોટ ટોપિક આપવામાં આવે અને તમારે અમુક ટાઈમ માટે 5 કે 7 મિનિટ માટે કોમ્પિટિશનમાં બોલવાનું હોય છે તો આ એલોકેશનમાં ઇન્ડિવિજ્યુઅલી સિંગલી બોલવાનું હોય છે ઓન ધ સ્પોટ ટોપિકમાં ગ્રુપ ડિસ્કશનમાં એને ગ્રુપ બોલવાનું હોય છે ડિસ્કસ કરવાનું હોય છે વોટ ટાઈપ ઓફ સ્કિલ્સ ઓર વિચ સ્કિલ્સ ડિટરમાઇન્ડ બાય ધ ગ્રુપ ડિસ્કશન એક્ઝામિનર્સ ફર્સ્ટ ઇઝ નોલેજ સેકન્ડ સ્કિલ ડિટરમાઇન્ડ બાય ધ એક્ઝામિનર્સ ધેટ ઇઝ લીડરશિપ થર્ડ સ્કિલ ઇઝ ક્વોલિટી એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ ધેટ ઇઝ બિહેવિયર દીઝ આર ધ ફોર સ્કિલ્સ ડિટરમાઇન્ડ by the examiner and which are important for the group discussion and other interviews. First is knowledge. Knowledge is they are checking our knowledge regarding that topic and our leadership qualities. In leadership qualities, they are checking our communication skills, what's our behavior. These qualities are determined by the examiners and others in group discussion and interviews. For group discussion, these are important. Behavior, that is what's our group, good behavior, bad behavior, appearance. These are important for the determination of our communication skills in group discussion and in any interview. We will see the general guidelines for group discussion. What are the general guidelines for group discussion? General guidelines is be relevant, be confident. We have to relevant and we have to use the skills which are in my last video, that is 7 C's of communication skills. Our message should be concise, concreteness, courtesy. These are points we have to use and apply the knowledge in group discussion and any interview. We have theoretical knowledge but lack of practical knowledge where we are rejected in interview. So we have to improve our skills and knowledge by these points we have to make our skills and improve in our knowledge and skills. These are the general guidelines for the interview and group discussion preparation. Well, let's see, we see the next point, that is what we do for the group discussion. Make only accurate statements. Let us consider if we are in a group discussion. And in that group discussion, we have to tell or express our points accurately. Second point is that consider the others' feelings and others' opinions, ideas. Argument only when there is a very much you have knowledge about that point. These are the do's for the if possible take initiative. If you have sufficient knowledge regarding that point, then you are allowed to take the initiative. Initiative levo ek bahut important point hoy che group discussion mate. આપણે અહીંયા જે સ્કિલ્સ ડિટેક્ટ થતી હોય એનો કોન્ફિડન્સ જોવામાં આવે કે આ ગ્રુપની વચ્ચે કોન્ફિડન્ટલી બોલી શકે છે ઇનિશિયેટિવ લઈ શકે છે તો એનામાં લીડરશિપ સ્કિલ્સ છે બીજાનું પેશન્ટલી સાંભળીને જવાબ આપે છે કે એને ડિસપોઇન્ટ કરે છે આન્સરનો ટોન કેવો હોય છે આ બધા પોઈન્ટ્સ અહીંયા આપણે સ્કિલ્સમાં જોવાતા હોય છે એન્ડ યુ હેવ ટુ સ્ટાર્ટ ધ ગ્રુપ ડિસ્કશન એન્ડ યુ હેવ ટુ ઓનલી નોટ એક્સપ્રેસ ધ પોઝિટિવ પોઈન્ટ્સ એન્ડ નોટ ઓનલી ધ નેગેટિવ પોઈન્ટ્સ યુ હેવ ટુ ઓવરઓલ રિપ્રેઝન્ટ અવર યુઅર નોલેજ કોન્સેપ્ટ્સ એન્ડ વોટ્સ યુઅર ઓપિનિયન એન્ડ દે આર ડિટરમાઇનિંગ અવર સ્કિલ્સ બાય ધ ગ્રુપ ડિસ્કશન દીઝ આર ડૂઝ ફોર ધ ગ્રુપ ડિસ્કશન લેટ સી ધ નેક્સ્ટ પોઈન્ટ દેટ ઇઝ વોટ આર ધ ડોન્ટ્સ ફોર ધ ગ્રુપ ડિસ્કશન which these are more very most important what we have to do and what we have not to do these are important first is that in suppose we are in a group discussion our behavior is most important what which type of your behavior second point is that argument of with anyone for the any statement
when you have a sufficient and correct knowledge regarding that topic, then and then only argument is low speaking, highly speaking. You have to tell or represent your points in a short sentences, not in a large sentences. These are point important. Knocking to the table by using pen. And these are the negative gesture. These are the bad qualities or bad impression in the on examiners. So we have to improve the or remove the, that type of skills, and we have to achieve the more important skills for that. તો આ બધા ગ્રુપ ડિસ્કશન્સના પોઈન્ટ હતા કે કઈ રીતે ગ્રુપ ડિસ્કશન કરવું. અગેન આપણે ફરીવાર સ્વિચ બેક થઈએ છીએ ગ્રુપ કોમ્યુનિકેશનમાં, ગ્રુપ ડિસ્કશનમાંથી, કે ગ્રુપમાં કોમ્યુનિકેશનમાં પણ કઈ કઈ સ્કિલ્સની જરૂર હોય જે આગળ ઉપર આપણને ગ્રુપ ડિસ્કશન કરતી વખતે કામ આવે. તો પહેલું છે ફોર્મલ, એટલે કે બિઝનેસની અંદર, જોબની અંદર અથવા વર્કપ્લેસની અંદર થતું ગ્રુપ, એને કહેવાય ફોર્મલ ગ્રુપ. અ ગ્રુપ ઇઝ ફોર્મલ વેન ઇટ ઇઝ purposely designed to accomplish an organizational objective or task. It is created by a formal authority for some defined purpose. The formal group usually work under a single supervisor, even though the structure of these groups may vary. Iko ek single supervisor ni andar at aku group, ek supervisor na supervision ni andar aku group and follow kartu hai, any instructions ne follow kartu hai. For example, in one form of group such as in production, the members of the work group depends on each other. Production ની જગ્યાએ, manufacturing ની જગ્યાએ જે members છે are heavily dependent on one another as well as on the supervisor and in the another form of group. કારણ કે બધાએ સાથે મળીને ભેગા એક જ જગ્યાએ કામ કરવાનું હોય, એટલે એકબીજાના હેલ્પથી, એકબીજાના સાથ સહકારથી કામ કરતા હોય છે અને સુપરવાઇઝરની ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરતા હોય. અને આ રીતનું એક ગ્રુપ હોય. પણ બીજું પણ એક ગ્રુપ હોય ઇન બિઝનેસ, such as sales force. The members of the group work fairly independently and their common contact may be district sales manager. અલગ અલગ જગ્યા પરથી કામ કરતા હોય સેલ્સ ફોર્સમાં, સેલ્સની જગ્યાએ, પણ એક જ જગ્યાએ એને આન્સર આપવાનો હોય. દે આર આન્સરેબલ ટુ ઓનલી ડિસ્ટ્રિક્ટ સેલ્સ મેનેજર. વર્ક ઇન્ડિવિજ્યુઅલી કરતા હોય, સેપરેટલી કરતા હોય, પણ એઝ અ ગ્રુપ એનો કોમન કોન્ટેક્ટ પોઈન્ટ હોય સેલ્સ મેનેજર. Other types of formal groups include task forces and committees. The task forces are temporary in nature and are set up for some special projects. Temporary koi special projects ne overcome karva. Ena mate ek task banavano hoy, ek team banavama avi hoy, jene temporary group kevama aave. E group etlu joye jya sudhi temporary work hoy. The committee can be permanent, such as planning committee, ફાઇનાન્સ કમિટી ઓર બજેટ કમિટી, એન્ડ મે બીકમ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. કાંઈ પણ બહુ મોટી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની હોય તો એ પ્લાનિંગ કમિટી હોય જે આખી ઇવેન્ટનું પ્લાનિંગ કરે કે આ ટાઈમ પર કઈ ઇવેન્ટ થશે, ઇવેન્ટનું સિક્વન્સ શું હશે, કોની પછી કઈ સિક્વન્સ ઓફ ઇવેન્ટ કયા ટાઈમ ઉપર થશે. એ પ્લાનિંગ કમિટી ડિસાઇડ કરે કઈ ટીમ છે એ જે અલગ અલગ ટાઈમ ઉપર એક્ટિવ થશે, કોનો શું રોલ રહેશે, કેવી રીતે બધું મેનેજ થશે, એ પ્લાનિંગ કમિટીનો રોલ હોય. ફાઇનાન્સિંગ કમિટીનો દરેક વસ્તુ માટે ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કરવું એનો રોલ હોય. અ કમિટી કેન ઓલ્સો બી ટેમ્પરરી, સચ એ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ધેટ ઇઝ સેટ અપ ફોર અ પર્ટિક્યુલર પર્પઝ એન્ડ ઇઝ ધેન ડિસબેન્ડન્ટ વેન ધ પર્પઝ ઇઝ અચીવડ. પર્પઝ પૂરો થઈ જાય પછી એ ગ્રુપને ડિસબેન્ડ અથવા તો રિમૂવ કરી દેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, ધ કમિટી ટુ સિલેક્ટ ધ પ્રેસિડેન્ટ ઇઝ ટેમ્પરરી ઇન નેચર and is disbanded after the election. Next is informal group. Friends ની અંદર જ્યારે ગ્રુપ થતું હોય તો એને ઇન્ફોર્મલ ગ્રુપ કહેવાય. એમાં કોઈ ઉપર નીચે નથી હોતા. ગ્રુપ્સ વિચ આર નોટ ફોર્મલ આર ઇન્ફોર્મલ. ઇન અધર વર્ડ્સ, ધીસ આર ધ ગ્રુપ્સ ધેટ આર નાઇધર ફોર્મલી ક્રિએટેડ નોર કંટ્રોલ્ડ બાય ધ ઓર્ગેનાઇઝેશન, વેર એઝ ફોર્મલ ગ્રુપ્સ આર એસ્ટાબ્લિશ બાય ધ ઓર્ગેનાઇઝેશન ટુ અચીવ સમ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ. ઇન્ફોર્મલ ગ્રુપ્સ આર ફોર્મડ બાય ધ મેમ્બર્સ ઓફ સચ ગ્રુપ બાય ધેમસેલ્સ. એ પોતાની રીતે જ તે પોતાની અનુકૂળતાએ ઇન્ફોર્મલ ગ્રુપ્સ બનાવતા હોય છે. તે ઇમર્જ નેચરલી ઇન રિસ્પોન્સ ટુ ધ કોમન ઇન્ટરેસ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશનલ મેમ્બર્સ. નેચરલી ઇમર્જ થતા હોય કોમન ઇન્ટરેસ્ટમાંથી. દે આર ફોર્મ સ્પોન્ટેનિયસલી ઓન ધ સ્પોટ. કોમન ઇન્ટરેસ્ટવાળા લોકો ભેગા થાય એટલે એનું ગ્રુપ બની જાય.
विदाउट एनी फॉर्मल डेजिग्नेशन. वर्क प्लेस पर भले अलग अलग डेफिनेशन डेजिग्नेशन हो अलग अलग पोस्ट हो इनफॉर्मल ग्रुप में बधा मेम्बर्स जयरे भेगा थाय त्यारे डेजिग्नेशन नु कोई इम्पोर्टन्स नहीं रहत एनो कॉमन इंटरेस्ट है इज सेंटर पॉइंट वाइज एंड विथ कॉमन इंटरेस्ट सच एज सेल्फ डिफेन्ड वर्क एसिस्टन्स एंड सोशल इंटरेस्ट दे एक्सिस्ट आउटसाइड द फॉर्मल ऑथॉरिटी सिस्टम एंड विदाउट एनी सेट रिजिड रूल्स दो ऑफिशियली अनरेकग्नाइज दे एक्सिस्ट इन द शेडो ऑफ फॉर्मल स्ट्रक्चर एज अ नेटवर्क ऑफ पर्सनल एंड सोशल रिलेशन दैट मस्ट बी अंडरस्टूड एंड रिस्पेक्टेड बाय द मैनेजमेंट. Informal work groups are based upon socio-psychological support and reasoning and depend upon members' interaction, communication, personal likings and disliking, and social contacts within as well as outside the organization. एक ऑफिस नी अंदर एक साथे जॉब करता लोगों में पण इनफॉर्मल ग्रुप होय पण एना ऑफिस नी जगह नी बार एनो इनफॉर्मल ग्रुप होय ज्यां ई लोगों पोताना कॉमन पॉइंट ऑफ इंटरेस्ट शेयर करता होय. हावेवर How powerful these informal groups are can be seen from the fact that if one member of the group is fired, sometimes all workers go on strike in support of that members. આપણે ઘણી જગ્યાએ જોતા હોય વર્કર યુનિયન હોય છે. ઈ એનો એક એક્ઝામ્પલ છે. Informal groups may have their own leaders and followers, group goals, social roles and working patterns. They have their own unwritten rules and a code of conduct that every member implicitly follows. બાય ડિફોલ્ટ એક ગ્રુપ બનાવેલું હોય ફોર એક્ઝામ્પલ એક વોટ્સએપ ગ્રુપ તો આપણને ખબર જ હોય ક્યાં કેટલું રિસ્પેક્ટ રાખવાનું બાય ડિફોલ્ટ અનરિટન એમાં કોઈ રૂલ્સ બનાવવા નથી પડતા પણ આપમેળે જ આપણને સમજાઈ જાય કે કઈ જગ્યાએ ક્યાં આપણી મર્યાદા રાખવાની છે ક્યાં કયો રૂલ ફોલો કરવાનો છે અને કોમન પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટવાળા લોકોથી જ આ ગ્રુપ બનતું હોય છે પણ ઇન્ફોર્મલ ફોર્મેટમાં ચાલતું હોય છે. ધ લીડરશીપ ઓફ ધ ઇન્ફોર્મલ ગ્રુપ્સ ડેવલપ્સ ફ્રોમ વિધિન રાધર ધેન અ ફોર્મલ ઇલેક્શન. લીડરશીપ હોય એ ગ્રુપનો જે ઇન્ફોર્મલ ગ્રુપનો એક્ટિવ મેમ્બર હોય એ જ એનો લીડર કહેવાય. એન ઇન્ડિવિજ્યુઅલ હુ ઇઝ વર્કિંગ ઇન અ ગ્રુપ ફોર અ લોંગ ટાઈમ એન્ડ હેઝ અ ગુડ રેપોર્ટ વિથ અધર મેમ્બર્સ. ફ્રેન્ડ સર્કલની અંદર રીતે જે જૂનો ફ્રેન્ડ હોય બધા ફ્રેન્ડ સાથે એનું બનતું હોય અને બધા જેનું માનતા હોય એને એનો લીડર કહેવાતો હોય. મે ઇમર્જ એઝ અ લીડર ડ્યુ ટુ હિઝ ટેકનિકલ એક્સપર્ટીઝ એન્ડ સિનિયોરિટી ફોર એની પ્રોબ્લેમ વિધિન ધ ગ્રુપ આઈધર ટેકનિકલ ઓર સોશિયલ. The members would go to this leader rather than formally assigned supervisor. The various kind of informal groups. અહીંયાથી આપણે નેક્સ્ટ સેશન નેક્સ્ટ લેક્ચર માં રહીશું. ઇન્ફોર્મલ ગ્રુપ્સની અંદર આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીશું.